આવકના દાખલા માટે અરજદારોને વલખા મારવા પડી રહ્યા છે. આકરા ઉનાળામાં પણ લોકો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આવક ગુમાવીને આવકનો દાખલો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કામ ધંધો કે નોકરીએ રજા રાખીને આવકના દાખલા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અરજદારોની મુશ્કેલી દૂર કરવાના બદલે પ્રશાસન માત્ર સબ સલામતના દાવા કરે છે. સંતાનો માટે લાંબી કતારમાં ઉભા રહેવું એ મજબૂરી છે વાલીઓની. આરટીઆઈ માટે આવકનો દાખલો મેળવવા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને આ અંગે પત્ર લખ્યો અને આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરને રજૂઆત કરી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને આ અંગે પત્ર લખ્યો છે અને સ્થિતિનું વર્ણન કર્યું છે. કારણ કે અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, તો પ્રવેશ પ્રક્રિયા પહેલા જ્યારે આવકનો દાખલો મેળવવા માટે વાલીઓએ કતારમાં ઉભા રહેવું પડી રહ્યું છે. પોતાના વ્યવસાયે પોતાના કાર્યક્ષેત્ર પર રજા રાખીને આવકના દાખલા માટે એક એક દિવસ કતારમાં લાંબી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે અને તેમ છતાં પણ આવકનો દાખલો હાથમાં નથી આવતો. એક તરફ આકરો ઉનાળો છે, ગરમી પડી રહી છે, બીજી તરફ પોતાના સંતાનના પ્રવેશની ચિંતા, તેને કારણે મજબૂર છે આ વાલીઓ કે તેઓ અહીં કતારમાં ઉભા રહે છે આવકનો દાખલો મેળવવા માટે. આ માટે પ્રશાસન કોઈ સુમેળભરી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે, જેને વાચા આપી કુમાર કાનાણીએ તેમણે આરટીઆઈ માટે આવકનો દાખલો મેળવવા આવતા અરજદારોના પ્રશ્નનો ને વાચા આપી છે અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. અમારી સાથે જામનગરથી નથુ આહિર, ભાવનગરથી કુણાલ બારોટ અને સાથે જ સુરતથી રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે. તમામ સાથે વાત કરીએ. સૌથી પહેલા તો સુરત જઈએ અને રાકેશભાઈ આપની સાથે વાત કરવા માંગીશ, કારણ કે કુમાર કાનાણીએ આ પ્રશ્નને વાચા આપી છે અને તેમણે કલેક્ટરને રજૂઆત કરવા પણ કરી છે. આ અંગે શું કાર્ય કરવામાં આવી રહ્યું છે, કોઈ કામગીરી કરવામાં આવી છે કે હજુ પણ જે લાંબી કતારો હતી તે તેવીની તેવી છે? બિલકુલ, પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે. ભલે તંત્રને ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં હોય, પરંતુ ધારાસભ્યની પણ તંત્ર દ્વારા કોઈ વાત સાંભળવામાં આવી રહી નથી. તે દાખલો છે તે આ દ્રશ્ય પરથી જોવા મળી રહ્યો છે કે જ્યાં આજે પણ જે કચેરી ખાતે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સવારથી જ વાલીઓએ આ પ્રમાણે જે હાલાકી ભોગવવી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ જે આગળની જે પ્રવેશ પ્રક્રિયાની અંદર પ્રવેશ મેળવવા માટે જે દાખલા અને જાતિ પ્રમાણપત્ર અત્યંત આવશ્યક છે તે મેળવવા માટે સવારથી આ પ્રમાણે લાંબી કતારોમાં ઊભા છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ તંત્રની જે રેઢિયાર કામગીરી છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે મુજબ ગઈકાલના રોજ ધારાસભ્ય કુમાર કાનાણીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો અને પત્રની અંદર સ્પષ્ટપણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવી વાત જણાવી હતી. ત્યારે આ વાત જે છે તે તદ્દન સાચી છે અને આ પ્રમાણે જે સૌ કોઈ લોકો સવારથી જ જે દાખલા મેળવવા માટે અહીં હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અહીં તમામ લોકો ઉપસ્થિત છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ ક્યાંથી આવ્યા છો અને સામાન? વરાછાથી આવેલા છીએ. દાખલા માટે જણાવજો કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે, કેટલી હાલાકી? ભીડ તો બહુ જ રહી છે. હા, ને પુરાવા બધા જોવે છે એવું કહે છે, ને એફિડેટ કોઈ વસ્તુ હાલતી નથી એમ કહે છે. એફિડેટ આપણે ગાંધીનગર કે ગમે નામ એકલી હોય તો પછી આપવી પડે ને ચલાવવી પડે ને એની માટે એફિડેટ કરીને મેકી હોય આપણે, એ માટે સમય જાય છે દાખલો મેળવવા માટે. સમય તો આપણે અત્યારે તો અમે 6 વાગ્યાના લેનમાં ઊભા છીએ, તો 11 વાગ્યા વારો આવશે એવું છે. જી, આપનું નામ જણાવજો. યોગેશભાઈ. શું દાખલો મેળવવા માટે કેટલી હાલાકી ભોગવવી પડી રહી? ભોગવવી તો પડે, શું કરવાનું? સરકાર કંઈ કરતી નહીં, શું કરવાનું? સ્કૂલમાં જઈને જ આપી દેવો પડે દાખલો, તો ભાઈ સ્કૂલમાંથી મળી જશે તમને, લઈ લે. કયા પ્રકારની વ્યવસ્થા કરવાની માંગ છે? સર, એક જ બારી ખુલેલી છે સર, અને આટલું પોપ્યુલેશન છે તો એમણે ખરેખર 2 બારીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને અને વાલીઓને આટલી તકલીફ ના પડે. કેવું કામ ધંધો છોડી અને આ પ્રમાણે લાઇનમાં ઉભો રહેવું, તંત્ર પાસે શું આશા અપેક્ષા? તંત્ર પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે સાહેબ, એકથી વધારે બારી ખુલ્લી હોય તો ઓછા સમયમાં દરેકનું કામ પતી જાય અને એ પોતાનો ધંધો બી સારી રીતે રજા પાડીને આવું ન પડે, અને બીજું શું. બિલકુલ, વિદ્યાર્થીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? યા, કેટલા વાગ્યાથી લાઇનમાં ઊભા છો? સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેલા. દાખલો મળી જાય છે? 7 વાગ્યે. હો,
રાખનો સરળતાથી મરી જાય? ના નહીં મળતો, વાર લાગે કે રાખ. હેલેશા તકલીફ પડી રહી છે દાખલો મેળવવા માટે? બહુ બધી વાર આવી ગયા છે અહીંયા, પણ થોડીક થોડીક તકલીફ પડે છે, એટલે કોઈ ફોર્મમાં રિજેક્ટ કરી દે એમ. બિલકુલ, તો કોઈ નાનકડી ક્ષતિ હોય તો પણ છે તે ફોર્મ પ્રક્રિયા છે તે રદ કરી દેવામાં આવે છે તેવું સ્પષ્ટપણે જે વિદ્યાર્થીઓનું કહેવું છે. પરંતુ જે પ્રકારે પત્ર લખ્યો છતાં પણ તંત્ર હજી સુધી જે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તે કરવામાં આવી નથી અને પરિસ્થિતિ ઠેરની ઠેર હાલ સુરતમાં પણ જોવા મળી રહી છે. જી જી, આપણે ભાવનગરની પણ વાત કરીએ. ભાવનગરથી કૃણાલ બારડ જોડાયા છે. કૃણાલ, ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? પ્રવેશની પ્રક્રિયા નજીક આવી રહી છે એટલે આવકનો દાખલો એવા દસ્તાવેજી પુરાવા મેળવવા માટે લોકોની કતાર છે ત્યાં, કે તેમને સરળતાથી દાખલો મળી રહ્યો છે? વાત કરીએ તો જે પ્રમાણે શિક્ષણ કાર્ય શરૂ થયું છે ને તેને જ લઈને જે પ્રવેશ માટે આવકના દાખલાની વાત છે તો તેમાં સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું. જોઈ શકાય છે કે લોકો છે, વાલીઓ છે, તે પોતાના જે બાળકો છે તેની સાથે અહીંયા આગળ મામલતદાર કચેરીએ આ પ્રકારે જે સીધી લાઈન છે તે લાઈન લગાવી અને બેઠા છે. કેમ કે જે પ્રમાણે પ્રવેશ કાર્ય છે તેમાં બાળકો કહી શકાય કે તેઓના જે વાલીના જે કહી શકાય કે આવકના દાખલા છે તેની માટે લાંબી લાઈન છે. કાકા શું કહેશો, અત્યારે લાંબી લાઈન લગાવી છે, કઈ પ્રકારની મુશ્કેલી? હા, હજી તો ટાઈમ થઈ ગયો પણ લોકોએ ખોલ્યું નથી, એની માટે તો બહુ સારી રીતે મુશ્કેલી પડે જ ને. ટાઈમ ન હોય પણ અમારી પાસે તો ટાઈમથી અમારે બેસવું પડે ને છોકરા માટે. તો એ છે, તમે શેની માટે આવ્યા હતા? અમે નોન ક્રિમિનલ માટે. કેવી લાઈન? બહુ મોડી. ચોક્કસથી અમિતા, અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તેમાં ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળી રહ્યો છે. કાકા શું કહેશો, તમે શું નામ છે તમારું? અતુલભાઈ નાનુભાઈ દ્વિવેદી. આવકના દાખલા કટાવવા માટે બહુ લાઈન હોય છે, બહુ ગર્દી હોય છે અને કામ ધંધા પાડીને અહીંયા રહેવું આવવું પડે એમ છે. 9 વાગ્યાનો આવ્યો છું. ચોક્કસથી જે લોકો છે તે 9 વાગ્યાને અહીંયા લાઈન લગાવી. કાકા તમે શેની માટે આવ્યા હતા? હું આવ્યો આવકના દાખલા માટે. કેટલા વાગ્યાના બેઠા? બસ 10 વાગ્યા, 9 વાગ્યાનું. ભાઈની સાથે જ બેઠું. લાઈન બસ હવે ખુલવા રાહમાં છે. ચોક્કસથી તમે શું કહેશો, તમે પણ પહોંચ્યા છો? અડધી કલાકથી અહીં બેઠા છીએ, 10 વાગી ગયા છીએ, 10 ને 15 જેવું થયું છે પણ કોઈ અધિકારીનું કાંઈ ખલક બારી ખુલી નથી અને ગરમીની સામે માણસો વધારે આવે છે પણ સાહેબોને એમ નથી થતું ઘડીક વહેલા આવી એમ. દાખલામાં ગડદી જ છે ને, જુઓ ને બેઠા છો ને તમે, કોઈ પાણીની વ્યવસ્થા દેખાતી નહીં ટેબલમાં ઠંડા પાણીની. અહીંયા ઉનાળો એટલો ગરમી છાપામાં આવે છે, તાપમાન વધવાનું છે તો સરકાર શ્રીએ કઈ વ્યવસ્થા એવું કર્યું દેખાતું નથી અહીંયા. તમે શું કહેશો, તમે પણ પહોંચ્યા છો? આવકના દાખલો કઢાવવા માટે આવ્યો છું, બરોબર. અડધી પોણી કલાક થઈ ગઈ, આટલા બધા ધીમે ધીમે પબ્લિકની સંખ્યા વધતી ગયા છે, હજી અહીંયા કોઈ વસ્તુની ખુલી નથી, બારી ખુલે ની રાહ જોઈને અમે બેઠા છીએ, બરોબર. હવે જ્યારે ખુલે અને વારો આવે ત્યારે ગણવાનો. હજી તડકો ધીમે ધીમે ગરમી છે, છતાં શું કરવી, આવકના દાખલાની જરૂર હોય એટલે અમારે ઉભો રહેવા સિવાય છૂટકો છે નહીં, બરોબર. ધંધામાં એની અસર કેવી પડે? ધંધામાં અસર પડે કેમ કે છોકરાને જે જરૂરિયાત હોય વસ્તુ માંગે ત્યારે તેમને દેવું પડે, એની વગર હાલે નહીં, બરોબર. હમણાં 10મી અને 12મીનું રિઝલ્ટ આવ્યું, બરોબર. હવે છોકરાઓને એની જરૂર પડે આવકના દાખલાની, બરોબર. એની હિસાબે વાલીઓને અહીંયા જરૂર પડે એટલે સ્કૂલમાં એમાં દેવું પડે, બરોબર. એની વગર ચાલે નહીં એટલે અમે જે લોકો છે તે લોકો અમિત અત્યારે વહેલી સવારે એટલે કે 9 વાગ્યાના લાઈનમાં ઊભા છે, પરંતુ હજુ સુધી કચેરી નિર્ભર તંત્ર કહીશું કેમ કે જે પ્રમાણે 10 વાગ્યાનો સમય છે કચેરી ખુલી જવી જોઈએ પરંતુ કચેરી નથી ખુલી ને તેના કારણે આવક સહિતના જે દાખલાઓ છે તે દાખલાઓ માટે લોકોની આ ગરમીમાં પણ લાઈન છે તે જોવા મળી રહી છે. અમિતા જી, કૃણાલ આપ જોડાયેલા રહેજો. હવે જામનગરની સ્થિતિ પણ જાણીએ, કારણ કે એક તરફ જ્યાં વાલીઓ આટલી ધક્કા ખાઈ ખાઈને પણ પોતાના કામ થાય તેવી આશા રાખી રહ્યા છે, ત્યાં પ્રશાસન તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે? શું વાલીઓને ઇઝીલી આવકના દાખલા મળી રહ્યા છે? નાથુ અમિતા, હું પહેલા જામનગર જિલ્લા સેવા સદનનું આ જનસેવા કેન્દ્ર છે કે જેની બહાર જોઈ શકાય છે કે જનસેવા કેન્દ્ર હજી ખુલવાને લગભગ અડધા કલાકની વાર છે, પરંતુ છેલ્લા 3 કલાકથી જોઈ શકાય છે કે લોકો આવી ગયા છે, અરજદારો આવી ગયા છે, લાંબી લાઈનો કતારો લાગી છેક જ્યાં જોઈ ત્યાં સુધી છેક લગભગ 100 થી 150 જણાની જે લાઈનો જે છે તે લાગી છે. અરજદારો છે તે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, કારણ કે આ મોટાભાગના અરજદારો છે તેને 2-2 દિવસ લાગી રહ્યા છે. શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે તો સરકારી ભરતીઓમાં જે જરૂરી આવક અને નોન ક્રિમિનલ દાખલા છે તે કઢાવવા માટેની આ લાઈનો છે. આપણે અરજદારો પાસેથી જાણશું તેઓ શું કહે છે. તમે કયા ગામથી આવો છો અને શા માટે આવ્યા?
અમે એક અમારા બાળકને આજે સ્કૂલમાં બેસાડવાનો છે, એના માટે અમે આવ્યા છીએ અને આવકના દાખલા માટે આવ્યા છીએ. અમે એક રિક્વેસ્ટ એવી કરી છે કે અમારે ખોટી લાઈન લેવી પડે નહીં, લાઈન ન લેવડાવો. ભલે આજે અમે એમ કહીએ છીએ વાર લાગે, પણ વારની અંદર એવું છે કે અમે 8 વાગ્યા નહીં આવીને આવીએ અને 10:30 ખુલે તો અમારે 2-3 કલાક તો કારણ કે વહેલું આવીને બેસવું, તો એના કરતાં તમે એવો ટાઈમ આપો કે થોડોક ટાઈમ વધારો. કે જેથી ગામથી આવો છો ને કેવી રીતે? અત્યારે તો જામનગર રહું છું અને મારા છોકરાને સ્કૂલમાં બેસાડવાનો છે, એટલે અમે એમ કહીએ છીએ કે તમે ભલે ટાઈમ વધારો કે આજે તમે બપોરે 2 વાગે બંધ કરી દો, તો સાહેબ અમે જ મજૂર છીએ કે અમારે મજૂરી કરીને જ બધું કરવાનું છે, તો અમારે કઈ જઈએ પહોંચવું એમ. આ જે લાઈનો છે તે આવકના દાખલા માટેની છે, નોન ક્રિમિનલ દાખલા માટેની છે. તમને પૂછીશ શા માટે આવ્યો છો અને ક્યારથી આવ્યો? હું સવારે 8:30 વાગ્યાથી આવેલો છું અને આવકના દાખલા મારા છોકરાનું એડમિશન લેવા માટે આવકના દાખલા માટે આવેલો છું. તો ઘણી બધી લાંબી લાઈન લાગેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે કંઈક સરકાર એવા પગલાં લે કે જે લાઈનો ન લાગે અને સરળતાથી આપણું કામ થઈ જાય અને માણસો પણ હેરાન ના થાય, એવું કંઈક સરકાર એવા પગલાં લે તો આ પબ્લિક કોઈ હેરાન ન થાય એવું જોઈ શકાય છે. અમિતા, જે લાઈનો છે તે સતત લગાતાર વધી રહી છે, અરજદારો છે તે લાઈનો લગાવી રહ્યા છે પોતાનો વારો આવે તે માટેની. બેન, તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા દિવસથી આવો છો? હું રામેશ્વરથી આવી છું, છેલ્લા 7 દિવસથી ધક્કા ખાઉં છું. કાલે 8 વાગે આવ્યા હતા અને અત્યારે 8 વાગે આવ્યા, 10:30 વાગે હવે ખુલે તો શું કરવું જોઈએ? સારું કરવું જોઈએ, કાંઈક અમારા માટે થોડોક ટાઈમ વહેલો કરવો જોઈએ, એમ વહેલું ખોલી નાખે. જે રીતે અમિતા જોઈ શકાય છે અરજદારો છે આવકના દાખલા માટે, નોન ક્રિમિનલ દાખલા માટે લાઈનો લગાવી રહ્યા છે. છેલ્લા 2 કલાકથી લાઈનો લાગી છે, તેનો વારો નથી આવતો. હવે ઓફિસ ખુલી છે, ઓફિસ ખુલે તો 2 વાગે જે બારી છે તે બંધ થઈ જાય છે તેવી પણ ફરિયાદો છે. એટલે કે ધરમના ધક્કા ખાય છે અરજદારોને, તેવું અરજદાર પરેશાન છે, પરંતુ તંત્રએ સુચારું આયોજન ગોઠવવું જોઈએ તેવી પણ અરજદારો માંગણી કરી રહ્યા છે. જી અમિતા, બિલકુલ આપ જોડાયેલા રહેજો. અમારી સાથે રાજકોટથી ગૌતમ ભીડા પણ જોડાયા છે. ગૌતમ, ત્યાં કયા પ્રકારની સ્થિતિ? આપણે જામનગરમાં તો સાંભળ્યું કે લોકો 7-7 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને તેમ છતાં હજુ તેમને દાખલો હાથમાં નથી આવ્યો. જે ચોક્કસ અત્યારે હું રાજકોટના બહુમાળી ભવન ખાતે આવ્યો છું કે જ્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં મોટી લાઈનો છે, આમ તો 10 વાગ્યાની આસપાસ છે તે આ ખુલી જતું હોય છે, પરંતુ હજી સુધી ખુલ્યું નથી, હવે થોડી વાર બાદ ખુલશે એવી વાત કરી રહ્યા છે. અને બીજી તરફ લોકો છે તે હેરાન પરેશાન કરી રહ્યા છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર, આ તમામ ડોક્યુમેન્ટ માટે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેટલી વારથી આપ ઊભા છો? સવારે 7 વાગ્યાને આવી ગયા, અત્યારે 10 વાગ્યા તો હજી ખુલ્યું નથી. પીવાના પાણીની કે કઈ વ્યવસ્થા છે? ના, કઈ નહીં. હવે તમે આવ્યો ને એટલે કઈ રી, કઈ નથી. તમે આવ્યો ને એટલે મૂક્યા છો, પછી મૂક્યું ને કઈ વ્યવસ્થા નથી. અન્ય લોકો છે એમની સાથે પણ કઈ કલેક્ટર તંત્રને સૂચના છે કે સમય વધારો થોડોક, સવારનો સમય સવારથી સાંજ સુધી રાખો તો આ લાઈનો ઓછી થાય અને માણસોને હાલાકી ઓછી પડે. એજન્ટ થ્રુ કામ ચાલે છે? આવું કઈ થ્રુ કામ ચાલે છે, બધા ઘણા બધા ફોર્મ ભરે છે, એજન્ટ પૈસા વધારે લે છે. લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. મોટી લાઈનો છે, કતારો છે લોકોની, ત્યાં લોકો સાથે વાત કરીશું. અન્ય લોકો શું કહી રહ્યા છે? બહેનો છે એમની સાથે. ક્યારથી લાઈનમાં ઊભા? 7 વાગ્યાથી. આયા કોઈ વ્યવસ્થા છે તમારા માટે કે પરિસ્થિતિ કેવી છે? કોઈ તમને માહિતી આપવા વાળું કે કોઈ છે અહીંયા? નહોતું કોઈ અત્યાર સુધી, હમણાં આવ્યા. પાણી જગે નહોતા. 7 વાગ્યાના ઉપાય પછી 2 વાગે તો બંધ કરી દે છે, રહી ગયા એ પાછા બીજા દિવસે આવવાનું. 10 વાગ્યાનો ટાઈમ છે, 10:30 વાગ્યા. પબ્લિક કેટલું ભેગું થઈ ગયું? હમણાં 2 મિનિટ પેલા ખોઈલું બારી. 10 વાગ્યાનો ટાઈમ, 10 વાગ્યાનો ટાઈમ, 10:30 વાગ્યા. કઈક રીત હોય કેટલું પબ્લિક ઉભું, એ તો જોવો યાર. પબ્લિક હમ કઈક સરકાર ને કઈ જોવો તમે એમ. આ નિર્ભર તંત્ર છે કે જે આ પ્રકારે લોકોને ભારે હેરાન કરતી. બેન, કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા છે? 7 વાગ્યાના ઉભા છે. અમારી સગવડતા માટે એને રાખ્યા છે, બરાબર. ગવર્મેન્ટ કર્મચારી છે, વહેલું નો ખોલ નખાય. અમારા જેવા બીપી ડાયાબિટીસ વાળા હોય ને આમાં તડકામાં તપવાનું. અમારે બાળકો સાથે અમારે 7 વાગે આવીને ઉભી ગયા બધા. આપણે અધિકારી છે એમની સાથે પણ વાત કરીશું, તેઓ આ બાબતે શું કરી રહ્યા છે. સર, ટાઈમ કેટલા વાગ્યાનો હોય છે આપણે અહીંયા ઓફિસનો? કેટલા વાગ્યાથી કામગીરી શરૂ થતી હોય છે? જનરલી તો 11 વાગે ચાલુ થાય, પણ પબ્લિકના હિસાબે 10:30 ખોલ નાખે છે. 11 વાગ્યાનો ટાઈમ છે, પણ 10:30 આપ ખોલ નાખો છો. લોકો ફરિયાદ કરી રહ્યા છે, એજન્ટો છે તે 50-50 રૂપિયા લઈને ફોર્મ ભરી રહ્યા છે. આ એજન્ટને છૂટ હોય છે આપણી ઓફિસમાં?
તો આ પરિસ્થિતિ છે રાજકોટની કે જ્યાં બહુમાળી ભવન ખાતે જે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેમાં લોકોને ભારે હેરાનગતિ છે. અધિકારીઓના જવાબ પણ આપણે સાંભળ્યા કે 11 વાગ્યાનો ટાઈમ છે પણ અમે લોકોની જાણે કે એક રહેમદિલી અપનાવતા હોય એ પ્રકારના જવાબ આપી રહ્યા છે કે અમે 10:30 ખોલી નાખીએ છીએ. અન્ય જે લોકો છે ત્યાં પણ આપણે ફરી એક વખત જશું, તેઓ શું કહી રહ્યા છે. મહિલાઓ અહીંયા મોટી સંખ્યામાં છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. અમે સવારના 8 વાગ્યાની લાઈનમાં ઉભા છીએ. તમામ લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે કોઈ પૂછવા વાળું નથી, કોઈ જવાબ દેવા વાળું નથી. જ્યારે ગુજરાત ફર્સ્ટની અહીંયા ટીમ આવી ત્યારબાદ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જી જી, આપ તમામનો આભાર જાણકારી આપવા માટે. તો પછી સુરત હોય, જામનગર હોય, ભાવનગર કે રાજકોટ, સ્થિતિ ઠેરની ઠેર છે. આ વાલીઓ જે પોતાના બાળકોના એડમિશન માટે આવકનો દાખલો લેવા આવે છે, કેટલાય વિદ્યાર્થીઓ પણ આવ્યા છે પરંતુ તેમને પોતાના જે દસ્તાવેજ જરૂરી છે એ નથી મળી રહ્યા. ઉપરથી 10 વાગ્યાથી જો કામકાજ શરૂ કરવામાં આવે તો પણ કામ થઈ શકે પરંતુ 2 વાગ્યે તો આ અધિકારીઓ અને સરકારી કર્મીઓ પોતાના બ્રેક પર જતા રહે છે અને ત્યારબાદ ફરી તેમને ધક્કો ખવડાવે છે બીજા દિવસે બોલાવીને.